गुड मॉर्निंग श्री कन्या प्राइमरी विद्यालय कालावड़ धोरण 8 विषय गणित जुए चेप्टर नंबर 15 आलेखना परिचय में आप जुए स्वाध्याय 15.1 दाखला नंबर 5A जुए जुदा जुदा वर्षो में कोई पर्वतीय शहर में केटला दिवस माटे हिमवर्षा थयेली छे तो तेनु नीचे कोष्टक आपेलो छे। कोष्टक ना आधारे रेखिक आलेख दोरवानो वर्ष आप 2003 2004 2005 छ ग्राफ दौर आप ग्राफ ग्राफ है आ रीते ड्रॉ करशु जो ते साथ जी सको प्रमाण माप एक सेमी बराबर तमारे लेवाना छे बे दिवस हवे तमे वाई अक्ष पर लेशो 2003 2004 2005 2006 एक एक खानु मुकतु जवानु छे ए रीते लेवानो छे। आमा कंट जी तमे वाय अक्ष पर लियो छो एमा एक एक खानु मूकीने लेवानुं छे ज्यारे एक्स अक्ष पर 2 4 6 8 10 अने 12 दर्शावाना छे एमा तमारे दिवसो दर्शावाना छे। तो 2003 मां तो तमे जोई शको छो 2003 मां केटलो फेरफार थाय छे तो के 2003 मां दिवसोनी संख्या केटली कीधी छे 8 कीधी छे एटले तमे शुं करशो 8 पासे तमे जो ड्रॉप कर्यो अहीं तमे डॉट कर्यो एटले त्यां डॉट ने एमनेम राखवानुं छे हजु डॉट ने कंई जॉइंट ए नत करवानुं कशुं करवानुं नथी एमनेम रेवा दो। त्यार पछी जुओ 2004 मां तो 2004 मां तमे जोई शको छो 10 आवे छे 10 दिवसोनी संख्या आवे छे एटले त्यां 10 पासे तमारे पाछुं फरी डॉट करी देवानुं केम के नीचेथी जोतुं जवानुं 2004 अने ऊपर जोवानुं आ बाजु एक्स अक्ष उपर 10 आवता होय त्यां डॉट करवानुं। त्यार पछी जुओ 2005 तो 2005 मां तमने केटलुं कहे छे तो के 5 कहे छे बराबर એટલે 5 ક્યાં આવે 4 અને 6 ની વચ્ચે એટલે 4 અને 6 ની વચ્ચે કેટલા બે આખા ખાના લેવાના એક ખાનું અડધું લેવાનું ત્યાં તમારે કેટલા થતા હોય 5 થઈ જતા હોય બરાબર એટલે ત્યાં સુધીનું લેવાનું 5 અને ત્યાર પછી તમે જુઓ તો કે 2006 ની અંદર કેટલું છે તો કે 12 એટલે તમે વાય અક્ષ ઉપર જુઓ 2006 અને એક્સ અક્ષ ઉપર જુઓ 12 12 જ્યાં આવતા હોય ત્યાં તમારે શું કરવાનું ડોટ કરી દેવાનું રહેશે। હવે તમારે સ્કેલની મદદથી આ બધા છે વ્યવસ્થિત તમે જોઈ જ શકો છો આકૃતિ પ્રમાણે એ રીતે તમારે આખું બધું જોઈન્ટ કરી લેવાનું રહેશે। હવે આપણે ત્યાર પછીનો ગ્રાફ જોવાનો છે ત્યાર પછીનો જોઈએ ગ્રાફ શું કહે છે આલેખ નંબર 34 15.1 દાખલા નંબર 5B એક ગામની અંદર જુદા જુદા વર્ષોમાં પુરુષો અને સ્ત્રીની વસ્તી નીચે મુજબ છે એનો રેખિક આલેખ દોરવાનો છે વર્ષ 2003 2004 2005 2006 અને 2007 આપેલા છે પુરુષોની સંખ્યા અને સ્ત્રીની સંખ્યા આપેલી છે એટલે નીચે આપણે ગ્રાફ મુજબ જોઈએ એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર બરાબર પ્રમાણ માપ એક સેમી બરાબર 1000 વસ્તી લેવાની છે જ્યાં તમને ડોટેડ લાઇન બતાવે છે તે સ્ત્રીઓની છે જ્યારે સીધી સ્ટ્રેટ લાઇન બતાવે છે તમને પુરુષોની બતાવેલી છે એટલે તમે જોઈ શકો છો એક્સ અક્ષ ઉપર તમારે શું લેવાનું છે 2003 2004 2005 2006 અને 2007 એક એક ખાનું મૂકીને લેવાનું છે નીચે તમને વર્ષ દર્શાવે છે ઉપર તમે જ્યાં લેશો એક એક ખાનામાં તો ત્યાં શું તમને વસ્તી છે હજારમાં દર્શાવે છે એટલે આપણે જોઈએ તો 10 સુધી તો કોઈ સંખ્યા જ નથી આવતી 11 પછીથી 13 ની વચ્ચેની આપણે 14 વચ્ચેની સંખ્યા આવે છે એટલે આપણે પહેલા ગ્રાફથી જોતા જઈએ તો કે 2003 ની અંદર પુરુષોની સંખ્યા કેટલી છે તો જોઈએ પુરુષોની સંખ્યા જ્યાં તમને દેખાય ત્યાં આપણે જોઈએ પુરુષોની સંખ્યા કેટલી છે તો કે 12 છે એટલે અહીંયા તમે 12 પાસે ડોટ કરો ત્યારે એ જ સમયે તમે સ્ત્રીની સંખ્યા જુઓ તો કેટલી છે 11.3 એટલે 11.3 એટલે ક્યાં લેવું પડે અહીંયા વચ્ચેના ભાગમાં 11.3 અહીંયા ડોટ કરો કે અહીંયા સ્ત્રીની સંખ્યા છે બરાબર ત્યાર પછી જુઓ તમે 2004 ની અંદર તો પુરુષોની સંખ્યા 2004 ની અંદર કેટલી છે તો કે 12.5 એટલે અહીં તમે 12.5 છે એ તમે દર્શાવી શકો છો 12.5 અહીંયા તમે દર્શાવ્યું ત્યાર પછી જુઓ તો સ્ત્રીની સંખ્યા કેટલી છે તો કે 11.9 એટલે 11.9 અહીંયા તમે ડોટ કરી શકો ત્યાર પછી જુઓ તો કે 2005 ની અંદર પુરુષોની સંખ્યા અને સ્ત્રીની સંખ્યા બેની સરખી થઈ જાય છે કેટલી થાય છે 13 અહીં વચ્ચે તમે ડોટ કરો જોઈ શકો છો અહીં તમે ડોટ કરેલો છે ત્યાર પછી જુઓ તો કે 2006 ની અંદર 2006 ની અંદર કેટલી છે 13.2 અને 13.6 તો પહેલા પુરુષોની સંખ્યા જુઓ 13.2 13.2 કરીને સ્ત્રીઓની સંખ્યા કેટલી છે 13.6 એટલે એ રીતે તમે ગ્રાફ દોરો ત્યાર પછી જુઓ 2007 માં 13.5 અને 12.8 13.5 આવે છે ત્યાં સુધી આપણે 13.5 કર્યો અને પછીની સંખ્યા છે ડાઉન જાય છે એટલે 12.8 બરાબર હવે જુઓ પુરુષની જે તમારે પુરુષનો જે તમે ડોટ ડોટ કરી છે એ બધી કેવી તમારે ડાર્ક લાઇનથી દર્શાવવાની રહેશે કેવી રીતે તો કે ઘાટી લીટીથી દર્શાવવાની રહેશે એટલે જોઈ શકો છો જો અહીં તમને ઘાટી લીટી તમને બતાવી શકે છે અને જે તમે એમનેમ ડોટેડ લાઇન કરી છે એ કેની છે સ્ત્રીની છે એટલે એ તમારે ખાસ કરીને નોંધ લેવાની રહેશે
પુરુષોનો જ્યાં તમે ગ્રાફ દોરેલો છે એમાં તમે જોઈ શકો છો, જો સ્ટ્રેટ લાઈન તમને અહીંયા બતાવેલી છે, પુરુષોનો જો આવી રીતે સ્ટ્રેટ એમનમ જાય છે આ રીતે અને ત્યાંથી અહીંયા આ રીતે તમારે જોઈન્ટ કરવાનો રહેશે. જ્યારે તમે લેશો સ્ત્રીની, તો સ્ત્રીમાં તમે જુઓ તો સ્ત્રીમાં તમને ડોટેડ લાઈન બતાવી છે બરાબર, એટલે સ્ત્રીમાં તમારે ડોટ લાઈન જ લેવાની રહેશે જેથી કરીને તમને સમજવામાં સરળતા રહે. હું બ્લુ કલરની લાઈન કરું છું પણ તમારે બ્લુ કલરની કે કોઈ જાતના કલર ઉપયોગ કરવાના છે નહીં, પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છે, એ સિવાય કોઈ ગ્રાફમાં ઉપયોગ કરે નહીં. આપણે ત્યાર પછીનો આલેખ જોઈએ, આલેખ નંબર 35 સ્વાધ્યાય 15.1 દાખલા નંબર 6 શું કે છે. એક ટપાલી છે કોઈ નગર, તે જ નગરના એક ઉપનગરમાં એક વેપારી પાર્સલ પહોંચાડવા સાયકલ લઈને જાય છે. જુદા જુદા સમયે નગરથી તેનું અંતર નીચેનો આલેખ દર્શાવેલો છે. પ્રમાણ માપ તમને આપ્યું છે 1 સેમી બરાબર 2 કિલોમીટર અંતર છે. સવારે 8 વાગ્યાથી નીકળે છે, બપોરે 12 વાગ્યા સુધી એ શું કરે છે, બધે અલગ અલગ ટપાલ પહોંચાડે છે. તો આલેખ પરથી નીચેના પ્રશ્ન છે તેના જવાબ શું આપે છે આપણે જવાબ લખવાના છે. તો આપણે જોતા જઈએ, આપણે પ્રશ્નના જવાબ છે હારે હારે આપણે જોતા જઈએ કે એ પ્રશ્નના જવાબ છે તમને શું આપેલા છે. તો કે એક્સ અક્ષ પર સમય દર્શાવવા માટે શું પ્રમાણ માપ લેવામાં આવેલું છે એવું તમને પૂછે છે. તમે લઈ શકો 4 એકમ, 4 એકમ બરાબર 1 કલાક કેટલી લીધી છે એ તમને ખૂણા પર જ સામે બતાવેલું હતું, જમણી બાજુના ખૂણા પર ઉપર બતાવેલું હતું. હવે જોઈએ ટપાલીએ આ મુસાફરી માટે કેટલો સમય લીધો એવું તમને પૂછે છે. તો ટપાલી છે સવારના 8 થી 10 કલાક સુધીમાં એટલે કે 2 કલાક ને બપોરે 10:30 થી 12 કલાક સુધીમાં 1.5 કલાક લે છે. એટલે આપણે જોઈ શકીએ 2 કલાક પ્લસ 1.5 કલાક લ્યો એટલે કેટલા લીધા. તો જોઈએ આપણે એનું કહી શકીએ કે 3.5 કલાકનો સમય લે છે એ રીતે આપણે દર્શાવી શકીએ. ત્યાર પછી જુઓ નગરથી વેપારીનું સ્થળ કેટલા કિલોમીટર દૂર છે, તો કે 22 કિમી દૂર છે. ત્યાર પછી જુઓ શું ટપાલી તેના માર્ગમાં ક્યાંય થોભ્યો હતો, તો વિગતે સમજાવો. તો કે હા એ થોભ્યો હતો તો ખરા, હા એ ઉભો રહ્યો હતો. ટપાલી તેના માર્ગમાં સવારે 10 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી થોભ્યો હતો. કેટલા સમયે, 10 થી 10:30, 10 થી 10:30 સુધી એ થોભ્યો હતો. આલેખ જણાય છે કે તે મુસાફરી 10 થી 10:30 સુધી એક સરખી જેની હતી. હવે જોઈએ ઈ ક્યાં સમયગાળામાં તેને સૌથી ઝડપી સવારી કરી હશે, તો કે સવારે 8 થી 9 વાગ્યા સુધીમાં. કેટલા, 8 થી 9 વાગ્યા સુધીમાં એને શું કર્યું, તો કે 8 થી 9 સુધીમાં એને એક સરખી ઝડપથી સવારી કરી હતી એવું આપણે કહી શકીએ. હવે આપણે ત્યાર પછીનો જોઈએ ગ્રાફ, આલેખ નંબર 36 15.1 દાખલા નંબર 7. નીચે આપેલા આલેખો ક્યાં ક્યાં આલેખ સમય અને તાપમાન માટે શક્ય છે તમારો જવાબ સમજાવો. તમને આલેખ આપ્યો છે 1, 2, 3 અને 4, ચારે આલેખ આપેલા છે. પેલો છે તાપમાન અને સમય માટે સ્ટ્રેટ આલેખ છે, બીજો છે, ત્રીજો છે અને ચાર છે. ચારે ચાર તમને આલેખ આપેલા છે. તો નીચે તમને આ બ્લેન્ક્સ આપેલી છે, એમાં તમારે લખવાનું છે બરાબર. તો હવે આપણે જોઈએ એમાં શું લખશો. તો જુઓ ઉપરોક્તના ચારે આલેખ જોતા જણાય છે કે આલેખ નંબર 3માં દર્શાવેલી વિગત એ સમય અને તાપમાનનો આલેખ હોઈ શકે નહીં, કેમ કે સીધી લીટીમાં તમને એ આલેખ આપેલો છે એટલે એ આલેખ એનો હોઈ શકે નહીં. કારણ કે આ આલેખ એક જ સમયે જુદા જુદા તાપમાન દર્શાવે છે જે હોઈ ન શકે, કેમ કે આ આલેખ ત્રીજા નંબરનો છે, એ સમય અને તાપમાનનો આલેખ છે નહીં. એ રીતે તમારે એટલું નીચે ત્યાં તમને જગ્યા આપેલી છે ત્યાં એટલું લખવાનું રહેશે બરાબર. એટલે આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધીનું રાખશું, બાકીનું આપણે છે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.